રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે। ભુજ શહેરના કોઈ પણ મુખ્ય એરિયામાં આપ જશો તો આપને રખડતા ઢોરે જાણે રોડ ઉપર પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હોય તેવા દ્રશ્યો દેખાશે। રખડતા ઢોર પકડવાની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી અને થોડોક સમય જતાં આ કામગીરી ઠપ પણ થઈ ગઈ હતી અને આ ઢોરને પકડી અને તેમને ઢોરવાડામાં રાખવા માટેનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। પરંતુ સમયાંતરે આ કામગીરી બંધ થઈ ગઈ હતી અને નગરજનોની અનેક રજૂઆત બાદ આ કામગીરી ફરી પાછી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે ભુજના અમુક વિસ્તારોમાં નગરપાલિકાની ટીમ ઉતરી હતી અને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર આ કામગીરીથી ભુજ શહેરમાં જેટલા પણ રખડતા ઢોર છે તેને તાત્કાલિક પકડવામાં આવશે અને સાથે સાથે જે ખાનગી માલિકીના ઢોર છે તેમના માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ વિશે વધુ સાંભળીએ ચીફ ઓફિસરના શબ્દો। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભુજ શહેરમાં જે રસ્તા પર રખડતા પશુ જોવા મળે છે એના માટે એક જિલ્લા વહીવટી તંત્રની સાથે રહી અને એક ઢોર પકડવાની ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યાર સુધીમાં 550 જેટલા અમે ઢોર પકડી અને અમારા ઢોરવાડામાં રાખેલા છે અને અમને રેગ્યુલર ચારો અને પાણીની સુવિધા પણ આપવામાં આવે છે અને જે જે માલિકો જે આને છોડાવવા માટે આવે છે એમની પાસે અત્યાર સુધીમાં આવા 15 ઇસમ જે આવ્યા છે એમની સામે નગરપાલિકાએ એમના વિરુદ્ધ રસ્તા પર પશુ રખડતા મૂકી અને જીવલેણ ઇજા પહોંચાડવા બાબતના પ્રયાસ બાબતે એમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આમાં અમને પોલીસ તંત્ર અને પ્રાંત સાહેબનો પણ આમાં ફૂલ સપોર્ટ છે અને એ લોકો અમને સહયોગ કરી રહ્યા છે અને એમના સહકારથી નગરપાલિકાની ઝુંબેશ અત્યારે ચાલુ છે અને આ શહેરના રખડતાના પશુનો જે પ્રશ્ન છે એ હલ કરવા બાબતે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે।